હેલો, હું ડોક્ટર દેવેન્દ્ર ગાવિત. આજે આપણે ડિફિબ્રિલેટર મશીન વિશે શીખવાનું છે. ડિફિબ્રિલેટર એટલે શું? શોક આપવાનું મશીન. કયા કયા કન્ડિશનમાં શોક આપવાનું છે? પિક્ચરમાં મોસ્ટલી જોયું છે, ક્રિટિકલ પેશન્ટ આવે એને શોક આપવાની જરૂર પડે. કેમ કે હૃદય સ્ટોપ થઈ જાય તો હૃદયની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ચાલુ કરવા માટે શોક આપવો પડે. જેમ કે હૃદયની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જતી રહે તો એને ઇલેક્ટ્રિક શોક આપવાનો. શોકનો ઇલાજ શોક એવું થઈ ગયું હતું. ઝેરનું મારણ ઝેર, એના જેવું શોકનો ઇલાજ શોક જ છે. એટલે કે હૃદયની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી સ્ટોપ થઈ જાય તો એમાં આપણે કરંટ આપવો પડે. કરંટ કેવી રીતે? શોક આપીને તો એની ફરીથી ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી ચાલુ થાય. તો જોઈએ આપણે દેશી ભાષામાં તો ડિફિબ્રિલેટર બરાબર. તો ડિફિબ્રિલેટર એટલે શું છે? આની વ્યાખ્યા જુઓ. ઇટ ઇઝ અ ડિવાઇસ ધેટ ગિવ્સ અ હાઈ એનર્જી ઇલેક્ટ્રિક શોક ટુ ધ હાર્ટ ઓફ ધ સમવન સુઇંગ ઇન ધ કાર્ડિયાક અરેસ્ટ. એટલે કે ઇટ ઇઝ અ ડિવાઇસ, એક મશીન છે જે હાઈ ઇલેક્ટ્રિક એનર્જી શોક આપે છે. હાઈ એનર્જી ઇલેક્ટ્રિકલ શોક આપે કોને? આપણે શોક કોને આપવાનું છે? હાર્ટને, જે સ્ટોપ થઈ ગયું છે એને ધબકતું કરવાનું છે. તો હાઈ ઇલેક્ટ્રિક એનર્જી શોક આપે છે હાર્ટ કોને? તો સમવન્સ હુ ઇઝ ઇન કાર્ડિયાક અરેસ્ટ. કાર્ડિયાક અરેસ્ટ મતલબ હૃદયની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી સ્ટોપ થઈ ગઈ. એવા પેશન્ટ આપણે હૃદયની ફરીથી ગતિ ચાલુ કરવા સારું શોક આપી. તો માટેનું મશીન છે એને ડિફિબ્રિલેટર મશીન કહેવાય. બરાબર, ગુજરાતીમાં આની દેશી ભાષામાં જોઈએ બરાબર. આ છે વ્યાખ્યા છે કે ઇટ ઇઝ અ ડિવાઇસ ધેટ ગિવ્સ અ હાઈ એનર્જી ઇલેક્ટ્રિક શોક ટુ ધ હાર્ટ ઓફ સમવન હુ ઇઝ ઇન ધ કાર્ડિયાક અરેસ્ટ. હવે ડિફિબ્રિલેટર મશીનના બે મોડ આવે છે. ખાલી કાર્ડિયાક અરેસ્ટ વાળા પેશન્ટમાં જ નહીં શોક આપવાનો, કઈ શોકેબલ રિધમ છે, કયા કયા કન્ડિશનમાં શોક આપવાનું છે એ પણ તમને હું આગળ જતા જતા સમજાવીશ બરાબર. તો એના મશીનના બે મોડ આવેલા હોય છે. એક તો સિન્ક્રોનાઇઝ મોડ, સિન્ક્રોનાઇઝ મોડ ને બીજું કાર્ડિયોવર્ઝન મોડ પણ કહેવામાં આવે છે. સિન્ક્રોનાઇઝ મોડ ને કાર્ડિયોવર્ઝન મોડ કહેવામાં આવે. અને બીજું છે અનસિન્ક્રોનાઇઝ મોડ બરાબર. હવે સિન્ક્રોનાઇઝ મોડ છે એ મોસ્ટલી ગિવ્સ ઇન કોન્શિયસ પેશન્ટ. મોસ્ટલી આ કોન્શિયસ પેશન્ટમાં સિન્ક્રોનાઇઝ મોડ આપવાનો હોય છે બરાબર. જ્યારે અનસિન્ક્રોનાઇઝ મોડ હોય તો ધીસ ઓનલી અનકોન્શિયસ પેશન્ટને આપવાનો હોય મોસ્ટલી. હવે આ કોન્શિયસ પેશન્ટને મોસ્ટલી સિન્ક્રોનાઇઝ કાર્ડિયો વર્ઝન આપવાનું હોય તો ઓલવેઝ ગિવન લો એનર્જી, કેમ કે કોન્શિયસ પેશન્ટને આપવાનું છે બરાબર ને. હવે કયા કયા કન્ડિશનમાં કોન્શિયસ પેશન્ટને આપવાનું, અનકોન્શિયસ પેશન્ટ કહેવામાં આપણે એ પાછળથી જોઈશું. પણ આ મોડ્સ જોઈ લો ખાલી, કે સિન્ક્રોનાઇઝ મોડમાં મોસ્ટલી લો એનર્જી સિલેક્શન કરવાનું હોય છે, કેમ કે કોન્શિયસ પેશન્ટમાં મોસ્ટલી આપવાનું તો બિલો 200 જૂલ, 200 જૂલ થી નીચે. એટલે કોઈ પેશન્ટ આવ્યો છે એકદમ અરિધમિયામાં છે, રિકરન્ટ અરિધમિયા આવ્યા કરે છે અનકોન, તો એવા પેશન્ટને લો જૂલથી ચાલુ કરવાનું. એકદમ કેવી રીતે ચાલુ કરવાનું, મશીન ઓન ઓફ શું પ્રોસીજર છે એ બધું પાછળથી જોઈએ બરાબર. તો સિન્ક્રોનાઇઝ મોડ છે, બીજો છે અનસિન્ક્રોનાઇઝ મોડ. હવે આ બેહોશ પેશન્ટ અનકોન્શિયસ પેશન્ટને મોસ્ટલી આપવાનું હોય એટલે રિક્વાયર હાઈ એનર્જી. મોસ્ટલી અનકોન્શિયસ વાળા પેશન્ટમાં, જેમ કે મોસ્ટલી કાર્ડિયાક અરેસ્ટ વાળા પેશન્ટ હોય એમાં તો આપણે 300 થી 360 વધારેમાં વધારે જૂલની એનર્જી શોક આપવી પડે બરાબર. તો ઇનશોર્ટ કે આ બે મોડ છે, બંનેમાં તમને સમજાવું કે સિન્ક્રોનાઇઝ મોડમાં શું પ્રોસીજર છે ને અનસિન્ક્રોનાઇઝ મોડમાં શું પ્રોસીજર છે. તો પહેલાં તો આ વ્યાખ્યા છે અને આ એના બે મોડ છે બરાબર. હવે આગળ જોઈએ કે કેવી રીતે શોક આપવાનો. હવે આપણે જોઈએ કયા કયા કન્ડિશનમાં શોક આપવાની જરૂર પડે, કઈ કઈ શોકેબલ રિધમ છે બરાબર ને. એ ગમે તેવા માણસ આપણે શોક તો નહીં આપી દેવાનો, જે શોકની જરૂર હોય એવા કન્ડિશનમાં જ આપણે શોક આપવાનો છે. મેસ્ટલી મેનલી કોઝ કયા કયા છે, મેનલી કયા કયા કન્ડિશનમાં? તો એક તો છે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન્સ VF. VF ECG માં કેવી રીતે દેખાય, મેં ECG ના સિરીઝ લીધા છે, ECG ના આખા લેક્ચર છે, મસ્ત દેશી ભાષામાં સમજાવે છે ECG. એ એકવાર જોઈ લેજો, સિમ્પલ ગુજરાતી વેમાં એકદમ ECG મસ્ત સમજાવ્યું છે, આખા સિરીઝ છે બધા બરાબર. એ જોઈ લેજો, તમને ખ્યાલ આવશે, ECG આવડી જશે. તો વેન્ટ્રિકુલર ફિબ્રિલેશન એટલે VF અને વેન્ટ્રિકુલર ટેકીકાર્ડિયા એટલે VT બરાબર ને.
એટલે મેન બે આ કારણ છે બીએફ અને બીટી આ મોટ્સ મેન છે મેન સોકેબલ રિધમ કઈ છે મેન સોકેબલ રિધમ એ વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન્સ અને વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા બરાબર આના સિવાયની બીજી અધર્સમાં આવે છે અનકન્ટ્રોલ એસવીટી અનકન્ટ્રોલ એસવીટી એટલે સુપ્રાવેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા ટેકીકાર્ડિયા સુપ્રાવેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા હવે એસવીટી ઇસીજીમાં કેવી રીતે દેખાય એ તમારે જોઈ લેજો ECG નો મેં સિરીઝ લેક્ચરમાં SVT વિશે બી સમજાવેલું છે એ જોજો એટલે તમને ખ્યાલ પડશે બરાબર ને એટલે અનકન્ટ્રોલ સુપ્રાવેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયા બીજું છે અનકન્ટ્રોલ એટ્રિયલ ફિબ્રિલેશન્સ બરાબર અનકન્ટ્રોલ એટ્રિયલ ફિબ્રિલેશન્સ કેવી રીતે દેખાય પછી અનકન્ટ્રોલ એટ્રિયલ ફ્લટર આ અધર્સ કોઝમાં છે તો આટલી કન્ડિશન જે છે એમાં આપણે શોક આપવાની જરૂર પડે બરાબર મેઇનલી આ બે કોચ છે VF અને VT આ બે મેઇન સોકેબલ રિધમ છે એટલે આટલી કન્ડિશનમાં આપણે શોક આપવું પડે ડિફિબ્રિલેટર મશીનથી બરાબર હવે આગળ જોઈએ હવે આપણે જોઈએ કે કેટલી કેટલી એનર્જી સુધી શોક આપી શકાય છે કેટલા કેટલા પાવર સુધી શોક આપી શકાય છે અને શોક આપવાની એકચ્યુઅલી પોઝિશન ક્યાં છે પેડ જે હોય ડિફિબ્રિલેટર મશીનના જે પેડલ હોય એ કઈ પોઝિશનમાં મૂકવાના છે જેથી એકદમ હૃદયને પ્રોપર શોક મળી રહે બરાબર ને તો બે પેડલ હોય ડિફિબ્રિલેટર મશીનના આ પોઝિશન છે જો જેમ કે આ ફેફસા છે આપણું આખું લંગ્સ તમે સમજો ઇમેજિન કરી લો આ હાર્ટ અહીંયા છે જેમ કે આ હાર્ટ છે હૃદય બરાબર ને દિલ તો આ રાઈટ સ્ટર્નમ પાસે એક પેડ બરાબર રાઈટ સ્ટર્નમ આ એક પેડ અહીંયા હોવું જોઈએ આ હૃદય અહીંયા આવી જાય છે ને બીજું છે અપેક્સ આ અહીંયા અપેક્સ પાસે બરાબર એટલે હૃદય વચ્ચે આવી ગયું છે બરાબર ને એટલે આવી રીતે શોક આપવાનો છે બરાબર ઇમેજિન કરી શકો છો તમે કે જો આ હાર્ટ છે એક અહીંયા ઉપરની સાઈડ સ્ટર રાઈટ સ્ટર્નમ પાસે ને આ અપેક્સ પાસે આવી રીતે શોક આપવાનો આ પોઝિશન છે શોક આપવાની ઇનશોર્ટ કે આ પોઝિશન છે શોક આપવાની પેડલ ક્યાં મૂકવાના છે કેમ કે ગમે ત્યાં તો આપણે પેડલ અહીંયા 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 એવું આમ ગમે ત્યાં તો મૂકી નહીં રહેવાના પ્રોપર પોઝિશનમાં જશે તો જ એને પ્રોપર શોક ડિલિવર થશે હવે કયા કયા એનર્જી સુધી આપણે કેટલી એનર્જી સિલેક્શન હોઈ શકે છે મશીનમાં તો વધારેમાં વધારે જૂલ 360 જૂલ સુધી હોય છે એનર્જી 360 જૂલ સુધીની મોટામાં મોટી હોય છે બરાબર એનાથી ઓછી આપવી હોય તો 300 જૂલ પછી 250 જૂલ 200 જૂલ 150 જૂલ 100 જૂલ 50 ઓછું કરતા જવાનું છે પછી 70 જૂલની હોય છે પછી 50 જૂલ ને પછી લો જૂલ હોય છે બરાબર તો લો ઝૂલમાં કઈ કઈ આવે છે કે તમને સમજાય ને લો એનર્જી રિક્વાયર કયા કાર્ડિયો વર્ઝનમાં મોસ્ટલી તેમાં લો ઝૂલ લો એનર્જીની જરૂર હોય શોકની તો લો ઝૂલમાં કયા કયા આવે 30 20 જૂલ 15 જૂલ 10 જૂલ 7 જૂલ 5 જૂલ 2 જૂલ તો ઇનશોર્ટ કે આ એનર્જી છે એનર્જી સિલેક્શન કેટલો એનર્જીની રિક્વાયર છે શોક એ પ્રમાણે જેટલો એનર્જીની રિક્વાયર હોય સો એ પ્રમાણે આપણે જૂલ સિલેક્ટ કરવાનો ને પછી શોક ડિલિવર કરવાનો હોય છે બરાબર ઠીક છે હવે બીજું જોઈએ આપણે કે શોક મશીન કેવી રીતે ચાલુ કરવાનું શું પ્રોસિજર છે એ જોઈએ આપણે બરાબર તો હવે આપણે જોઈએ કે મશીનને યુઝ કેવી રીતે કરવાનું છે શોક કેવી રીતે આપવાનો છે શું પ્રોસિજર છે બરાબર મશીનનો મેં ડેમો વિડીયો એક મૂક્યો છે શોર્ટ વિડીયોમાં એ મૂક્યો છે કે મશીન ડિફિબ્રિલેટર મશીન જે શોક આપવાનું હોય એ કેવું મશીન હોય છે બરાબર ને આમ તો શોક આપવાના એક ડિફિબ્રિલેટર મશીન હોય ને બે ટાઈપના હોય છે એક તો AED મશીન હોય છે એક્સટર્નલ ડિફિબ્રિલેટર મશીન કહેવામાં આવે છે જે નાનું હોય છે જે મોસ્ટલી રેલવે સ્ટેશન એરોપ્લેનમાં બરાબર એરોપ્લેનમાં એરપોર્ટ પર આવી એમ્બ્યુલન્સમાં હોય કેમ કે નાનું મશીન હોય એ કશે બી લઈ જઈ શકાય ને આજે વાત કરીએ છીએ આપણે એક્સટર્નલ ડિફિબ્રિલેટર મશીન જે મોસ્ટલી હોસ્પિટલમાં અવેલેબલ હોય બરાબર તો બે ટાઈપના ડિફિબ્રિલેટર મશીન આવે છે બરાબર એક્સટર્નલ ડિફિબ્રિલેટર મશીન્સ અને AED મશીન્સ બરાબર તો હવે જોઈએ કે આપણે કેવી રીતે યુઝ કરવાનો છે હાઉ ટુ યુઝ તો પહેલા તો આપણે મેઇન સ્વિચ ઓન કરી દીધી
मेन स्विच हो जब लॉक ना करो ऑन करू त्यार बाद ऑन बटन मशीन में ऑन बटन आप नंबर वन पर ऑन बटन प्रेस करू त्यार बाद अटैच लीड लीड अटैच कर देवानी छे बराबर डिफ्यूजर मशीन में ईसीजी लीड अटैच करवानी आवे छे पिन अटैच लीड कर दी थी पेशेंट ने पसी सिलेक्शन ऑफ मोड के पेशेंट ने सिंक्रोनाइज आपवो छे के अनसिंक्रोनाइज बराबर कल प्रकार ना मोड में शोक आपवो छे कार्डियो अर्जेंट शोक आपवो छे के पसी अनसिंक्रोनाइज शोक आपवो छे એટલે सिलेक्शन ऑफ मोड आवे छे बराबर जो तुम्हारे अनसिंक्रोनाइज मोड में आपो हो तो कोई सिंक्रोनाइज बटन हो एना पर क्लिक नहीं करवानो क्योंकि आ मशीन अनसिंक्रोनाइज मोड पर जो तुम्हारे सिंक्रोनाइज कार्डियो वर्जन शोक आपवानो त्यारे सिंक्रोनाइज बटन ने प्रेस करवानो अदरवाइज नहीं करवानो प्रेस नहीं करो एटले के मशीन अनसिंक्रोनाइज मोड पर रहेशे पछी शुं कर्युं के हाँ आ मोड अनसिंक्रोनाइज मोड सिलेक्शन आपवानुं छे जेम के तो पछी एनर्जी सिलेक्ट करवानी जूल में केटला मारे जूल आपवानुं छे 300 आपवानुं छे 360 जूल आपवानुं छे ए प्रमाणे जूल सिलेक्शन करवानुं जूल सिलेक्शन बराबर एनर्जी सिलेक्शन बीजा नंबरनुं बटन होय छे एनर्जी सिलेक्शन पछी थर्ड जे स्विच होय छे अंदर होय छे चार्ज लखी लीधुं छे बटननी उपर का तो बाजूमां लखेलुं ज होय छे के सामे बटन छे चार्ज जेम लखेलुं होय એટલે કે જો મશીન ઓન કર્યું આપણે પછી એનર્જી સિલેક્ટ કરી એટલે એક મશીનમાં એટલે એનર્જી આપણે આપવાની છે પણ એ મશીનની એનર્જી આપણે ચાર્જ કરવું પડે ચાર્જ કરીએ નહીં તે સુધી મશીનમાંથી જે પેડલ હોય એ પેડમાં સુધી એનર્જી આવે ના બરાબર મશીનને સિલેક્ટ કરી છે પણ એનર્જી પેડ સુધી ચાર્જ થવી જોઈએ તો ચાર્જ બટન દબાવી દીધું આપણે પછી ચાર્જ દબાવીને જોવાનું આ પેશન્ટનો જીવ બચાવવાના ચક્કરમાં આપણને ના કરંટ લાગી જાય બરાબર એટલે એ ખાસ જોવાનું છે કે આપણે પોતે તો જોવાનું જે શોક આપતા હોય એ માણસ તો ખાસ જોવાનું શું જોવે ધ્યાન રાખવાનું છો સે મોટેથી બોલવાનું કે સે આઈ ક્લિયર બરાબર સે આઈ ક્લિયર એટલે જે શોક આપતો હોય એ પોતે તો ક્લિયર જ છે કેમ કે નહીં એનો હાથ પગ આમ બેડ પર અડેલો હોય છે ને આમ શોક આપે છે તો શોક એને ડિલિવર થઈ જશે જે આપતો હોય એટલે આઈ ક્લિયર પોતે તો પોતાને જોવાનું છે પ્લસ યુ ક્લિયર એટલે એની ટીમ મેમ્બર્સ ને બી જોઈ લેવાનું બધા ક્લિયર છો ઓલ ક્લિયર બધા ક્લિયર બોલે તો બી એકવાર જોઈ લેવાનું કેમ કે ધ્યાન ના હોય કોઈ પેશન્ટ ના આમ બેડ પર હાથ મૂકેલો હોય આમ હોય ખાલી ક્લિયર બોલે ને પછી બેડ ને ટચ થતું હોય પેશન્ટ ને ટચ થતું હોય એમ તેમ તો જોઈ લેવાનું કે આપણા જે ટીમ મેમ્બર્સ છે ઓલ ક્લિયર છે બોલી બી દેવાનું અને જોઈ પણ લેવાનું કે હા ઓકે ક્લિયર છે બરાબર ને પછી જ શોક નું બટન દબાવવાનું શોક ડિલિવર કરવાનું પછી જ બરાબર આ દેશી પ્રોસેસ સેમ એન્ડ બરાબર હવે જેમ કે ભાઈ કાર્ડિયો વર્ઝન એટલે કે અનકન સિંક્રોનાઇઝ શોક આપવાનો છે એ કાર્ડિયો વર્ઝ સિંક્રોનાઇઝ એટલે કાર્ડિયો વર્ઝન બરાબર ને સિંક્રોનાઇઝ હવે સિંક્રોનાઇઝ એટલે શું કાર્ડિયો વર્ઝન તમને પહેલા જ મેં જણાવ્યું કાર્ડિયો વર્ઝન આપણે મોસ્ટલી લો એનર્જી સિલેક્શનમાં આપતા હોય છે અને મોસ્ટલી કયા પેશન્ટમાં આપીએ તો મોસ્ટલી કોન્શિયસવાળા પેશન્ટને આપણે આપીએ કાર્ડિયોવર્જન શો બરાબર અરિધમિયાઓ થતું હોય બરાબર મોસ્ટલી રિક્વાયર્ડ હોય તો એવાને આપણે સ્મોલેસ્ટ એનર્જી ઓફ શોક રિક્વાયર્ડ હોય તો એ લોકોને હવે કેવી રીતે તો પહેલાં તો રિલેટિવને એક્સપ્લેન કરવાનું પેશન્ટ હોશમાં હોય એટલે અમુકને ખબર ના હોય કે પેશન્ટ કોન્શિયસ છે એટલે શું કહેવાય શોક કેમ આપવાનો છે પેશન્ટ તમને એકદમ બરાબર છે તો રિલેટિવને આપણે એમને એક્સપ્લેન કરવું પડે તો પહેલા તો એક્સપ્લેન રિલેટિવ રિલેટિવને એક્સપ્લેન કરવું પડે આપણે એક્સપ્લેન રિલેટિવ કે પેશન્ટને શું થઈ રહ્યું છે જો હું એમને હમણાં તરત ને તરત શોક નહીં આપું તો પેશન્ટ ઓલરેડી કાર્ડિયાક અરેસ્ટમાં કે ખરાબ કન્ડિશનમાં જતું રહેશે એટલે પેશન્ટને શોટલા એવું નહીં કે બહુ લાંબી ભાષામાં ફટાફટ વિધિને સેકન્ડ્સ બધું તૈયારીમાં ફટાફટ સમજાવવાનું છે બરાબર કાં તો બે ટીમ મેમ્બર્સ હોય તો એક પેશન્ટને સમજાવે અને એની કન્સર્ન લઈ રહી કન્સર્ન લઈ લેવાની સિગ્નેચર લઈ લેવાની સિગ્નેચર નોટ પર સિગ્નેચર લઈ લેવાની બરાબર કેમ કે આ ઇમરજન્સી પ્રોસિજર છે કન્સર્ન મસ્ટ રિક્વાયર્ડ એટલે સિગ્નેચર લઈ લેવાની પેશન્ટને સમજાવી દીધું એક જણ સિગ્નેચર લઈ લે ફટાફટ બરાબર અને પછી કોન્શિયસ પેશન માપવાનું છે એટલે પેટર્ન સેમ જ છે ઓન કર્યું અટેચ લીડ કરી સિલેક્શન ઓફ મોડ કયું છે તો સિંક્રોનાઇઝ એટલે કાર્ડિયો વર્ઝન બરાબર કાર્ડિયો વર્ઝન સિલેક્ટ કરી દીધું
આ મોડ સિલેક્ટ કરી દીધું. પેશન્ટ કોન્શિયસ એટલે શું, એને સિડેશન કરવો પડે એટલે મિડાઝ સિડેશન મિડાઝ આપવું પડે પેશન્ટને. અકોર્ડિંગ ટુ પેશન્ટ રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે મિડાઝ આપવું પડે એટલે પેશન્ટ સેડ થઈ જાય ફોર પેઇન ફ્રી, એટલે એને પેઇન ફ્રી થાય પેશન્ટ, પેઇન દુખાવો ના થાય. બરાબર. હવે બરાબર સિલેક્શન મોડ કાર્ડિયો વર્ઝન, પછી મિડાઝ આપી દીધું પેશન્ટને, પછી એનર્જી સિલેક્શન કરી લીધી. હવે સિંક્રોનાઇઝ કાર્ડિયો વર્ઝનમાં તો મોસ્ટલી કઈ એનર્જી, લો એનર્જી સિલેક્ટ કરવાનું છે 10-20 બિલો 200 ની અંદર જેટલી અમુક રિક્વાયરમેન્ટ હોય અકોર્ડિંગ ટુ પેશન્ટ કન્ડિશન એ પ્રમાણે આપણે એનર્જી સિલેક્ટ કરી લીધી. ત્યારબાદ ચાર્જ, બરાબર પેડલ હોય એના પર અવશ્ય જેલી લગાવવાનું. કેમ જેલી લગાવવાનું? જેલી મસ્ટ આ કન્ડિશનમાં શોક આપતી વખતે પેડલ પર જેલી લગાવવાનું. કેમ કે ચેસ્ટ અને પેડલ વચ્ચેનું સર્ક્યુલેશન પ્રોપર મે રહે અને દાજી ના જાય. શોક આપે કશું કશું ને શોક કરંટ હોય તો શું દાજી જાય, બર્ન થઈ જાય, એટલે સ્કીન બર્ન ના થાય, દાજી ના જાય એના માટે પેડલ પર જેલી અપ્લાય અવશ્ય કરવાની. બરાબર. તો એનર્જી સિલેક્ટ થઈ ગઈ, ત્યારબાદ ચાર્જ કરી દીધું. ચાર્જ થઈ ગયું અને સેમ પ્રોસીજર, આઈ ક્લિયર, યુ ક્લિયર, એવરી વન ઓલ ક્લિયર હોય પછી શોક ડિલિવર કરવાનું. બરાબર. તો આ જ સિમ્પલ કેવી રીતે મશીન વાપરવાનું, મેં ઓલરેડી આનો ડેમો વિડીયો મૂક્યો છે. મશીન કેવું હોય છે અને ક્યાં બટન કેવા હોય છે એ બધું મેં શોર્ટ વિડીયોમાં મૂક્યો છે, એક ડિફિબ્રેટર વાળો વિડીયો મૂક્યો છે, જોજો કેવું રીતે મશીન હોય છે શોક આપવાનું. બરાબર. તો આઈ હોપ કે તમને આ સમજ પડી હશે. થેન્ક યુ.